હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ તો નથી વાગી ગયા બહાર, એટલે કંપનીએથી ટિફિન લઈને આવી ગયો. તો ખાસ અત્યારે આ વ્લોગ એ માટે સ્ટાર્ટ કર્યો કે ભાઈ એક જ મિનિટ ધ્યાન રાખતા મામું, ઠીક હે? હવે એમ ખાના ખાકે આતે હે દોનો ભાઈ, આપસ મેં ધ્યાન રાખના હમારી ગાડી કા, ઠીક હે? ચાલીએ, પહેલે હમ દેખતે હૈ દ્રશના આઈ હૈ કે નહીં આઈ હૈ. આ ગઈ હૈ દ્રશના જી, દેખો યહાં પર દ્રશના જી ઝાડુ. પણ હું હવારે મોડું થઈ ગયું તું મારે. હું પડ્યું રહ્યું. સોરી બાપા, સોરી સોરી બા, હું પણ હું વાર દે તે મારા હાથ ઉપર રાખી દીધું હતો. હું હમણાં આવીને વાર દે. હવે હું જમવાનું બનાવી દે પથારી વારી દે તમે, ઠીક છે? તારે ખાલી જમવા આવી જવાનું કામ ઉપર. ઓ તારે શાક બનાવવાનું, રોટલી હું બનાવી દઈ હવેથી. એવું કરીએ દ્રશ્ય. અરે ભાઈ સોરી યાર, હું એમ કરું. તો દ્રશ્યના વિડીયો ખાસ એ માટે બનાવ્યું છું. કોમેન્ટ હતી નહીં, કોમેન્ટ સારી છે, 100% સાચી છે, અને 100% સાચી જ કોમેન્ટ છે. તમે એટલા ગરીબ કેમ થાવ છો એ કે એટલા, એવી રીતના કોમેન્ટ હતી. તો ભાઈ અમારે કંઈ, હા અમારે ભાઈ એટલું મોટું નથી થવું. બસ માતાજી ખોડિયારમાં અમને હારાએ ભેગા રહેવા દે ને હારાએ ખાવા પીવા દે, એટલું જ અમારે જોઈએ છે. અને હા, તો ભાઈ ખાસ વાત એ છે, અને હા ભાઈ જોજી, અમારી લાઈફ છે, સ્ટ્રગલની લાઈફ છે, એ જ અમે વિડીયોમાં લાવીએ છીએ. અને ભાઈ એનાથી ને ઓડિયન્સને સારો એવો મેસેજ જાય છે ભાઈ. તો આવું કામ અમે રોજનું ડેઈલીનો રૂટિનના વ્લોગ લાવીએ. 12:30 વાગી જાય કેમ? સોરી બાબા, સોરી દ્રશના, દ્રશના મારે તારું શું કરવું હવે? મેં તને કીધું કે હું વારી દઉં પથારી, તો એમાં શું થઈ ગયું? એક લઈને તો પણ ઉતાવળમાં ભૂલાઈ ગયું, સોરી. તો કહો એક કલાક થી ઉતાવળ હાચી ના. ઓ ભાઈ શું કરવું મારે, હાચી ના એટલો ટાઈમ નો મળે. તો ખાસ તો ભાઈ ઓડિયન્સનો પ્યાર ને સપોર્ટ આવી જ રીતના રહે ને, તો બસ બીજું અમારે કાંઈ નથી જોતું. આટલા એટલા આગળ આવ્યા હે ને, બસ આવી જ રીતે પ્યાર ને સપોર્ટ આપતા રહ્યો. ને ભાઈ જમવાનું ટાણું છે તો ભાઈ જમી લઈએ. હવે કંપનીએથી 12 વાગ્યા આવી ગયો ને અત્યારે મારી ઉપર બહુ ગુસ્સો કરે દ્રશના, બહુ જ ગુસ્સો કરે ભાઈ. એના હાટું ન કરું ને એટલું ઓછું છે. મેં ખાલી એક પથારી નહોતી વાયરી અને અહીંયા બહાર પાસે અમુક કપડું નહોતું રાખ્યું, કારણ કે ઉંદેડ આવી જાય અંદર એને મજા ના આવે, જીવ જંતુ આવે તો. તો દ્રશના છે ને બહુ જ ગુસ્સે છે મારાથી. ને હવે ભાઈ શિયાળો વયો ગયો, ધૂપ કેવી પડે, તો જમી લે. મને કોણ કા નો આવવા દે, મને એક કે ભૂખ લાગી. તે રોટલી કા બનાવે એમાં થઈ જાય તો? હા સાચી વાત છે, હા બને. બાજરા રોટે નથી, હું ન હોય તો કઈ વસ્તુ થાય એમ. જમવાનું તો ભાઈ વધારે જ છે. હવે મારે શું કરવું તારા હાટું? જો ભાઈ રોટલી બને, દ્રશના રોટલી બનાવે ખીસ ચડાવીને. અને હાલો હાલો હું કહી દઉં શું છે આજે જમવામાં. ફાઇનલી જો બે છાશ છે, જો પછી રોટલી છે, પછી આની અંદર સબ્જી કઈ છે, ફ્લાવર રીંગણા બટેટાની સબ્જી છે એક,
પછી આ સંભારો છે અને આ સોરી છે ને દસુ 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 દ્રશના સોરી છે ને સોરીનું શાક છે અને દાળ છે અને ચાવલ છે રાઈસ સોરી અને આની અંદર ભૂંગરા છે તેલ નથી ને કા તેલ છે તમને કાઢવા મારો છે એમ એમ ખાઈ લઈ ઓ વાહ દસુ વાહ તારી હિંમત એટલે હિંમત હો તો હું હેન્ડ વોશ કરી આવું હવે પાછા બે રોટલી ખાવી હોય આપણે બે રોટલી ખાઈ ખાઈને તો તું આવી છે માણા છોકરા કેવા ખાઈ લે મને એવું કઈ નહી ગમે એવું અનાજ મળી જાય ને એ જોવાનું હોય આપણે હા બો અનાજ તો ઠીક છે પણ ખાઈ લેવાનું હોય ને તઈ ચુટકી કેસન બા ભાઈ આજે પણ ફાઇનલી રોજની જેમ 9 કલાક કમ્પ્લીટ કરીને આવતા રહ્યો તમને એવું લાગતું છે કે ભાઈએ ડાયરેક્ટ આવીને જ કેમ વોક સ્ટાર્ટ કર્યો ભાઈ તો વાત એવી હતી કે મારે ને હર્ષનાને થઈ ગયો તો ઝઘડો બહુ મોટે ભાઈએ થઈ ગયો તો એટલે કંઈ વાંધો નહોતો આવ્યો પછી છે ને ભાઈ હું તો જમીન ડાયરેક્ટ કંપનીએ નીકળી ગયો તો મામુ ધ્યાન રાખજો ગાડીને ઠીક છે હવે પહેલાં આપણે છે ને ઉપર જઈએ પછી વાત કરીએ દ્રશનાજી આવી નથી લાગતી કામ ઉપરથી તો થોડીક વાર વેટ કરીએ અને આવવા દઈએ જોઈએ જોઈએ આવે છે કે નહીં હા અમારા બેનો ઝઘડો એ વાતથી થયો હતો કે ભાઈ આજ તો એને જવું તું જવું પડ્યું સવારે વહેલું 7 વાગે ડેઈલી 8 વાગે જવાનું હોય પણ આજે 1 કલાકીને વહેલું જવાનું હતું કામ વધારે હતું ને એટલા માટે એટલે એ ડાયરેક્ટ ઉઠીને નીકળી ગઈ ને એમાં શું થયું કે બધી ગોદડા અને પથારી ને એમને હતી ને હું એ પછી નીકળી ગયો મારી રીતે કામ ઉપર પ્રોબ્લેમ એ હતી એટલે આવીને ડાયરેક્ટ એ સારો વ્લોગ છે વ્લોગ ચેનલ યુટ્યુબમાં હું પથારી ને ગોદડા ને બધું એમને મૂકીને વયો ગયો વાયરા વગેરેનો થોડી ઘડીક ઝઘડો આવ્યો પણ પછી બે પાછા ખાઈને વયા ગયા હું તો એ મારી રીતે પછી નીકળી ગયો પછી એ એક તો હે ને પ્રોબ્લેમ ક્રિએટ કરે એ થોડા ઘણી પ્રોબ્લેમ ક્રિએટ થાય એના કરતાં મેં કીધું વધી જાય એના કરતાં આપણે આપણી રીતે નીકળી જઈએ તો એ પછી થોડીક વાર થઈ 4 વાગ જેવું થયું તો કોણ આવ્યો મને કે શું કરે હું મજીરા વગાડું ને હા ભાઈ ખાસ એ વાત હતી હવે આપણી જે મેઇન વાત ઉપર આવીએ દ્રશ્ય આવે એટલે સારું બીજું શું પહેલાં આપણે મેઇન વાત કરીએ એ હા યુટ્યુબ ફેમિલીમાંથી હલવા આવવું હોય તો વેલકમ છે ભાઈ કોમેન્ટ કરજો બધા કોણ ક્યાંથી આવવાનું છે તો વેલકમ છે ભાઈ અમારી જોડે વાતચીત કરવા માટે કોમેન્ટ કરવાવાળા ભાઈની એકદમ સાચી વાત છે અને 100% સાચી વાત છે કે ભાઈ તમે હરીફ કેમ દેખાડો છો વિડીયોમાં ભાઈ અમારી લાઈફ સ્ટ્રગલ લાઈફ છે એ અમે સામે લાવીએ અને લોકોને અલગ મેસેજ મળે કોઈ પણ માણસ ડાયરેક્ટ મોટું નથી થઈ જતું ભાઈ શૂન્યથી ને સર્જન થાય છે હરેક માણસનું માતાજી બા ખોડિયાર પાયા ખાલી એટલું જ માગી કે માતાજી અમને બહુ રૂપિયાવાળા કે બહુ મોટું માણસ નથી થવું પણ બસ અમને હરખાઈ ખાવા પીવા દઈએ અને અમને બસ હારે રહી હારાએ રહેવા દઈએ હરખાઈએ હારાએ ખાવા પીવા દઈએ ને સારા એ રહેવા દઈએ ભેગા બસ બાકી તો જે આપણી આ લાઈફ સ્ટ્રગલ લાઈફ છે એ જ આપણે વિડીયોમાં કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે તો ભાઈ મારી પાસે બાઇક છે મારી ગાડી એ પણ મારી નથી મારા પપ્પાની ગાડી છે હાલો જે તમે જોવો ને રેગ્યુલર મારી પાસે બાઇક છે એ મારા પપ્પાની બાઇક છે સ્પ્લેન્ડર પ્લસ ઓ ઠીક છે તો આ નીચે પડીને ભાઈ આઝાદી તો દ્રશનાનો હમણાં કોલ આવ્યો મને થોડીક વાર પહેલાં જ કે મારે આજે મોડું થઈ જાય 9 વાગ્યા સુધીનો એને ઓવર ટાઈમ છે આજે તો હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે તો ભાઈ એ વિડીયો એડિટિંગ કરીએ ને બધા ભાઈ મસ્ત મસ્ત ને સારી સારી કોમેન્ટ કરજો પણ થોડોક ટાઈમનો અભાવ છે એટલે આપણે ક્યુએને ને લાઈવ ઓપ્શન નથી હજી આપણે ક્રિએટ કર્યું બાકી આપણે લાઈવની ક્યુએને બધાને આન્સરના જવાબ આપણે એકદમ મસ્ત રીતે આપશું તો એ કંઈક અલગ ઇંતજામ કરશું આપણે ક્યાંક જવાનો ઠીક છે એટલે મસ્ત વાતાવરણ હોય રમણીય તો આપણે ત્યાં બેસીને મસ્ત ક્યુએને કરશું
કોઈ નો આવે કે નહીં, પણ આ તાળું તો મારવું પડે ને દ્રશ્ય. તો તાળું ખુલ્લું છે? ખુલ્લું છે. હા. ઓ ભાઈ, એવું છે? ગાય કો રોટી દેને જા રહે હે. હા ને ભાઈ, દોપહેર કો ખાયા નહીં થા મેને ગુજરાતી માં મેરા સાથ ઝઘડા કરી યાર. ઝઘડા તું શરૂ કરે? હું હું કઈ ન કરું દ્રશ્ય. તો ભાઈ જમવાનું થઈ ગયું કમ્પ્લીટ અને સામે આવે. હા પણ એને ઈ કહે કે હું અહીંયા આવીને વિડીયો બનાવી, પણ મેં કીધું કે નહીં, આપણે કોઈને અહીંયા જઈ અને વિડીયો ના બનાવાય. એ લોકોને એવું થાય કે કેમ અમારા બધાનો વિડીયો બનાવે. હા આપણે એવું તો અમારે શું કામ કરવાનું હોય છે દ્રશ્ના? તમારું ગાય અહીંયા સામે છે. ચલો ઠીક છે, ખાઈ જશે કે. હાલે હાલે ગાય 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 ગાય. એ ખાઈ જાય આગળ અહીંયા એનું ખોતે ખૂટી જાય એટલે અહીંયા આવી જાય. હા એવું છે, જટ વેલું પતે ને એટલે હું આવું તારે ભેગું. નહીં એટલે તારે કઈ કરવું નથી, તું અહીંયા મન ખાલી હોય જ નહીં. એવું કામ હોય તો તું મને કહેજે તો હું ડાયરેક્ટ આવી જઈ. બરોબર બાર અત્યારે પ્રશ્ન જાય છે કામ ઉપર. હા આવું હા. તો વાગી ગયા 12 ને 7. બહુ જ ઓવર ટાઈમ થઈ ગયો કા દ્રશ્ય, એટલી ઘડી કામ કરવું પડ્યું, એટલા વાગ્યા સુધી 12 વાગ્યા સુધી કામ કરવું પડ્યું. કંઈ અહીંયાથી એનો વિડીયો ના ઉતરે, કારણ કે આને લાગે બીક કે મને કોઈ કંઈક કહી દઈ તો, નગર તો હું તો વિડીયો બનાવતો હતો. અને ભાઈ જમી તો આપણે લીધું હતું વહેલું કા દ્રશ્ય, તો ભાઈ ઓવર ટાઈમ એટલો હતો આજનો. મારા કરતાં તો આને ઓવર ટાઈમ વધી ગયો. હું તો 8-9 કલાક કમ્પ્લીટ કરીને આવી ગયો, એને 12 વાગ્યા સુધી રહી. આજે તો બહુ ખેંચાણું, ભાઈ ખેંચવું પડે. મત એ લોકો કહે કે ભાઈ થોડીક વાર રોકાઈ ગયો તો અમારે ઓર્ડર પૂરો થઈ જાય. તો અમારું તો અહીંયા પૂરું થઈ જાય, તો અમારું પૂરું થઈ જાય એના ઓર્ડર પૂરા કરવા. કાંઈ વાંધો નહીં ભાઈ, ઠીક છે. એવું કંઈ કંઈક આવતું હોય કૃષ્ણ અત્યારે સાવણી કાઢે આજનું કામ ને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. કદ્રશ્ય હવે એન્ડ કરી દઈએ. ઉમ્મીદ કરીએ કે વ્લોગ ગમ્યો હશે. ભાઈ ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઈટ. બેઠો બેઠો હોય ને વિડીયો એડિટિંગ કર્યો ને વિડીયો અપલોડ કરી દીધો સવારનો વ્લોગ. ગુડ નાઈટ બધા મિત્રોને.